નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2ના ગણિત વિષયમાં પ્રકરણ નંબર 11 લીટીઓ જ લીટીઓ તેના વિશે આગળ અભ્યાસ કરીએ. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 46 પ્રશ્ન નંબર 8 લીટીઓ પરથી અંક અને મૂળાક્ષર બનાવો. હવે તમે પેજમાં જોઈ શકશો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0 એટલે કે 0 થી 9 સુધીના તમને અંક આપેલા છે. હવે તમે અંક જોશો તો એમાં પણ તમને ઊભી લીટી, આડી લીટી અને ત્રાસી લીટી તમે જોઈ શકો છો. તો પહેલાં 1 કરેલો છે તો 1માં કઈ લીટી છે? ઊભી લીટી છે. એ જ રીતના 2 છે તો 2માં આડી લીટી, પછી ઊભી લીટી, પાછી આડી લીટી, ઊભી લીટી અને આડી લીટી છે. એ જ રીતના 3 જોશો તો 3માં 3 આડી લીટી અને 1 ઊભી લીટીની મદદથી 3 બનેલો છે. તો એ જ રીતે 4, 5, 6, 7, 8, 9 અને 0માં જોશો તો એમાં બધે જ ઊભી લીટી, આડી લીટી અથવા તો ત્રાસી લીટી દેખાશે. તો મેં જે રીતના 2 વખત 0 થી 1 સુધીના અંક છે ઉપરથી જોઈ જોઈને દોરેલા છે, એ જ રીતના તમારે અંક છે એ તમારે બોક્સમાં જાતે બનાવવાના છે. નીચે શું છે તો કે અંગ્રેજી મૂળાક્ષરો છે, એટલે કે એ થી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરો જોશો તો એમાં પણ તમને ઊભી લીટી, આડી લીટી અથવા તો ત્રાસી લીટી દેખાશે. તો એ છે તો એમાં આ કઈ લીટી છે? આડી લીટી છે, વચ્ચેની પણ આડી લીટી છે અને 2 ઊભી લીટી છે, એટલે કે 2 ઊભી લીટી અને 2 આડી લીટીની મદદથી એ કરેલો છે. તો તમારે એવો ને એવો ને એ 2 વખત નીચે જે બોક્સ આપેલા છે એમાં દોરવાનો છે. એવી જ રીતના બી છે, સી છે, ડી છે, તો આ બધા જ એ ટુ ઝેડ સુધીના બધા જ અંગ્રેજી મૂળાક્ષરો તમારે ઉપર જે રીતના દોરેલા હોય એવી જ રીતે 2 વખત નીચે બોક્સમાં જાતે સ્વાધ્યાય પોથીમાં દોરવાના. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 લીટીઓ અને વળાંકોથી ચિત્ર બનાવો અને રંગ પૂરો. હવે તમને જે ચિત્ર આપેલા છે એવાને એવા ચિત્ર તમારે બાજુમાં દોરવાના છે અને જે તમે ચિત્ર દોરો છો એમાં તમારે રંગ પૂરવાનો છે. જે સ્વાધ્યાય પોથીમાં ચિત્ર દોરેલા છે એમાં કલર પૂરવાનો નથી. તો હવે ચિત્ર તમે જોઈ શકો છો કે શેના ઉપર દોરેલા છે, તો કે ટપકા આપેલા છે, ટપકા જોડીને એમાં ઉપર ચિત્ર દોરેલા છે. તો પહેલું ચિત્ર શેનું છે? પતંગનું છે, એટલે કે પતંગમાં તમે જોશો તો આ કઈ લીટી કહેવાશે? ત્રાસી લીટી છે. એ જ રીતને આ બાજુની પણ ત્રાસી, નીચેની પણ ત્રાસી છે, બરાબર, આ પણ ત્રાસી છે અને આ એક જ લીટી કેવી છે? તો કે આડી લીટી. ત્રાસી લીટી અને આડી લીટીની મદદથી ટપકા જોડીને પતંગ દોરેલું છે. તો એવું ને એવું પતંગનું ચિત્ર તમારે બાજુમાં મેં જે રીતના દોરેલું છે એ રીતે તમારે પતંગનું ચિત્ર દોરવાનું છે અને અંદર તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે. એ જ રીતના બીજું ચિત્ર શેનું છે? તો કે માછલીનું છે. માછલીમાં પહેલાં એનું આગળ મોટું છે એ કેવું છે? શેના કઈ લીટી છે? તો કે ત્રાસી લીટી છે. આ 2 કેવી લીટી કહેવાશે? ત્રાસી લીટી. આ લીટી અને નીચેની લીટી કેવી છે? આડી લીટી. અને પાછળની પાછી આ 4 લીટી અથવા તો 2 લીટી આખી કેવી કહેવાશે? ત્રાસી. એટલે પાછળ એની પૂંછડીમાં જે લીટી છે એ શું કહેવાશે? તો કે વળાંક છે. એટલે કે આડી લીટી, ત્રાસી લીટી અને વળાંકની મદદથી ટપકા જોડીને માછલીનું ચિત્ર બનાવેલું છે. એવું ને એવું મેં ચિત્ર બાજુમાં બીજી માછલીનું બનાવેલું છે. તો મેં જે રીતના બનાવેલું છે એ રીતના તમારે જોઈને તમારી સ્વાધ્યાય પોથીમાં માછલીનું ચિત્ર બનાવવાનું છે અને તમે જે ચિત્ર બનાવેલું છે તેમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ ફરકડી છે, 3 પાંખિયાવાળી ફળકડી છે. તો એમાં તમે જોશો તો આ ઊભી લીટી છે, આ ઊભી લીટી છે અને આ ઊભી લીટી, એટલે કેટલી ઊભી લીટી છે? તો કે 1, 2 અને 3 ઊભી લીટી છે. આ કેવી લીટી કહેવાશે? આડી લીટી છે. આ પણ આડી લીટી છે અને આ પણ આડી લીટી, એટલે કે 3 આડી લીટી છે, ત્રાસી લીટી છે. આ 3 ત્રાસી અને આ 3 કેવી કહેવાશે? તો કે આડી લીટી છે. એટલે કે ઊભી લીટી, ત્રાસી લીટી,
ને આડી લીટીની મદદથી ત્રણ પાંખિયાવાળી જે ફરકડી દોરેલી છે એવી ને એવી ફરકડીનું ચિત્ર તમારે બાજુમાં ટપકા ઉપર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનું છે. ત્યારબાદ રંગોળી જેવું ચિત્ર છે તો કે આ વળાંકની મદદથી પાંદડું બનાવેલું છે. એ જ રીતે એવું ને એવું પાંદડું નીચે અને બે બાજુ વળાંકની મદદથી પાંદડા દોરેલા છે અને આખી ત્રાંસી લીટી છે. તો ટપકા ઉપર જે ચાર પાંદડા અને બે ત્રાંસી લીટી દોરેલી છે એ જ રીતે તમારે બાજુમાં ટપકા જોડીને પાંદડા અને ત્રાંસી લીટીની મદદથી આખી રંગોળી દોરવાની છે અને તમે જે રંગોળી દોરેલી છે એમાં તમારો મનગમતો રંગ પૂરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. નીચેના ચિત્રોમાં ઊભી લીટી ઉપર લીલો રંગ, આડી લીટી ઉપર હવે લાલ રંગ છે એના બદલે તમારે આડી લીટી ઉપર કેવો રંગ કરવાનો છે? વાદળી રંગ. ત્રાંસી લીટી ઉપર વાદળી છે એના બદલે લાલ રંગ કરવાનો છે. તથા વળાંકો ઉપર પીળો રંગ કરો. હવે તમને ચિત્ર દોરેલું આપેલું જ છે. હવે તમે એમાં જોઈ શકશો કે ઊભી લીટી પણ છે, ત્રાંસી લીટી પણ છે અને વળાંક છે. હવે તમે એમાં ક્યાંય આડી લીટી જોઈ શકશો ને આ ચિત્રમાં ક્યાંય આડી લીટી દેખાય છે નથી. તો તમને જ્યાં ઊભી લીટી દેખાશે ઊભી લીટીની ઉપર કેવો કલર કરવાનો છે? તો કે લીલા કલરથી તમારે એ ઊભી લીટીને ઘૂંટવાની છે. એવી જ રીતના જો આડી લીટી દેખાય તો એમાં વાદળી રંગ, ત્રાંસી લીટી ઉપર તમારે લાલ રંગ અને વળાંકોવાળી જે હોય એના ઉપર પીળો રંગ કરવાનો છે. તો તમે ચિત્રમાં જોશો કે આ બધા છે એ કેવા કેવા છે? તો કે વળાંક છે એટલા માટે મેં એના ઉપર કેવો કલર કર્યો છે? પીળો રંગ. ત્યારબાદ ષટકોણની અંદર આ બધા ગોળ છે એ પણ શું છે? તો કે વળાંક છે. તો એમાં પણ મેં પીળો રંગ કર્યો છે. ત્યારબાદ ઊભી લીટી ઉપર લીલો. તો આમાં બધે જે આ લીલા કલરનું છે એ બધી કેવી લીટી છે? ઊભી લીટી. એટલે કે ઊભી લીટી તમે જ્યાં જોઈ શકો ત્યાં બધે જ લીલો કલર કરવાનો છે. અને ત્રાંસી લીટી હોય અહીંયા લાલ રંગ. ત્રાંસી લીટી તમને જ્યાં દેખાય લીટી ઉપર લાલ રંગ કરવાનો છે. તો મેં જે રીતના ચિત્રમાં લીટી ઉપર કલર કરેલો છે એવી જ રીતે તમારે લીલો રંગ, લાલ રંગ અને પીળો રંગ તમને ક્યાંય આડી લીટી દેખાશે નહીં. એટલે કે આ ચિત્રમાં તમારે વાદળી રંગનો ઉપયોગ કરવાનો આવશે નહીં. તો મેં જે રીતના ત્રણ કલરથી લીટી ઉપર દોરેલું છે એવી જ રીતના તમારે પૂરવાનું છે. અને નીચેનું બીજું ચિત્ર છે, ગાડું છે, પછી વૃક્ષ છે, છોકરીઓના ચિત્ર છે, આ પક્ષી છે, આ પ્રાણી છે, સાપ છે. તો એમાં તમને જ્યાં ઊભી લીટી દેખાય ત્યાં લીલો કલર, આડી લીટી હોય ત્યાં વાદળી કલર, ત્રાંસી લીટી હોય ત્યાં લાલ કલર અને જ્યાં વળાંકો હોય એ લીટીની ઉપર પીળો રંગ કરવાનો છે. અને આ ચિત્રમાં તમારે રંગ છે એ જાતે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે. ત્યારબાદ પેજ નંબર 50 ઉપર ચાલો ગૃહકાર્ય કરીએ. એમાં પ્રશ્ન નંબર 1 કે લીટીઓ અને વળાંકોથી ચિત્ર બનાવો અને રંગ પૂરો. તમને આમાં ઘણા બધા ચિત્ર આપેલા છે એમાં પણ તમે જોઈ શકશો તો એમાં પણ ત્રાંસી લીટી, આડી લીટી અને ઊભી લીટી અને વળાંકની મદદથી ચિત્ર બનાવેલા છે. તો આવા નવા ચિત્ર તમારે બાજુમાં દોરવાના છે અને તમે જે ચિત્ર દોરો છો એમાં તમારે રંગ પૂરવાનો છે જે તમારે જાતે સ્વાધ્યાય પોથીમાં દોરવાના છે. ત્યારબાદ ટપકા ઉપર આગળ સમજાવ્યું એ પ્રમાણે ટપકા ઉપર જે ચિત્ર આપેલા છે એવા ને એવા ચિત્ર તમારે બાજુમાં જે ખાલી જગ્યામાં તમારી સ્વાધ્યાય પોથીમાં ટપકા છે એમાં એવું ને એવું ચિત્ર દોરવાનું છે. અને તમે જે ચિત્ર દોરો છો એમાં જ કલર પૂરવાનો છે. કે પહેલું ચિત્ર હોળીનું છે તો આવી જ હોળી તમારે બાજુમાં દોરવાની છે. પછી છત્રી છે તો એવી જ છત્રી બાજુમાં છે. એ જ રીતે તમે જે ચિત્ર દોરો છો એમાં તમને મનગમતા રંગ પૂરવાના છે. હવે પછીનો અભ્યાસ આવતા વિડીયોમાં જોશું.